વલસાડ શહેરમાં સમસ્ત જૈન સંઘ દ્વારા સમેત શ્રીઘર અને મહાતીર્થ શત્રુંજયની રક્ષા માટે વિશાળ રેલીનું આયોજન કરી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જૈન સમાજના સૌથી પવિત્ર ગણાતા શત્રુંજય મહાતીર્થ પર જે પ્રમાણે હાલની કાર્યવાહી થઈ રહી છે, જે પ્રમાણે શત્રુંજય તીર્થને અલગ અલગ રીતે ખંડિત કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, તેને તાત્કાલિક રોકવામાં આવે, સાથે સરકારશ્રી દ્વારા પણ આ બાબતે કોઈ નક્કર પગલાં આ સુધી ન લેવાતા હોય, જેને લઈને સમસ્ત જૈન સંઘ દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો. આ સાથે આવેદનપત્રમાં જલ્દીથી કોઈ નક્કર પગલાં લેવામાં આવે તો અનુરોધ કરવામાં આવ્યો હતો. આજરોજ વલસાડ શહેર ખાતે સમસ્ત જૈન સમાજના આગેવાની અને ગુરુ ભગવંતોના આશીર્વાદ સાથે સૌ એકજૂથ થઈ અમારા જૈનોના જૈન ધર્મ એ અહિંસાને વરેલો ધર્મ છે અને એના બંધારણીય અને અમારા જે શાસનીય જે કંઈ પણ મુદ્દાઓ છે એની રજૂઆત કરવામાં આવી. તીર્થરક્ષા શત્રુંજય ગિરિરાજ એ જૈનોનો અધિકાર છે, એ હાઈકોર્ટે પણ ચુકાદો આપી દીધો છે અને ત્યાં ફક્ત ને ફક્ત બે ચાર લોકોના સ્વાર્થી હિત સ્વાર્થી પોતાના સ્વાર્થ માટે જે રીતનું આખા ડુંગર પર જે અતિક્રમણ જે પાપાચાર જે વ્યભિચાર ચાલી રહ્યો છે એની સામેનું આજે જૈનોની એક વિનંતી છે સરકારને. અને સરકાર હંમેશા સાથે રહી છે, સર્વ સમાજ સાથે રહે છે. આ બાબતમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી શીખ તમામ સમુદાયના લોકો પણ સાથે છે. હંમેશા જોયું છે કે જૈનો સાચી રજૂઆતો કરે છે, જૈનો વિનય વિવેક અને સંયમને વરેલા છે, જૈનોના હિત અને જૈનોની રજૂઆત બહુ ઓછી હોય છે, કારણ કે જૈનો પોતાના કામો પોતે કરી લેતો હોય છે એવો આ સમાજ. આજે અમે સનાતની હિન્દુ જ છીએ અને અમે બધા એક જ છીએ, આપણે સૌ પરિવાર છીએ એવી ભાવના સાથે આજે સમાજના ગુરુદેવના આચાર્ય ભગવાનના સાથે જે મુદ્દાઓ છે એમાં ખાસ કરીને જે ઝારખંડ સરકાર દ્વારા પવિત્ર એવા સમેત શિખરજી તીર્થને પર્યટન ઘોષિત કર્યું છે એની સામે જૈનોએ કહ્યું છે કે ત્યાં અમારી જે અમારું જૈન ધર્મના જે આચારો છે એ સચવાતા નથી, એટલે એને ધર્મ તીર્થ જ રાખવાનો એક વિનંતી છે. બીજી વિનંતી અમારી ગિરિરાજ છે, આજે શત્રુંજય ગિરિરાજ એવું કહેવાય છે, એ શાશ્વત ગિરિરાજને જે રીતે વંદે છે, જૈનો અજૈનો બધા જ માને છે અને બધા જ સમર્થનમાં છે, તો ત્યાંની જે કંઈ પણ આવી પ્રવૃત્તિઓ અઘટનીય જે નિંદનીય પ્રવૃત્તિઓ છે એની સામે ખાલી એક વિનંતી અમે કરી છે. અને બીજું કે આની અંદર જે કંઈ પણ પાંચ મુદ્દા સમાયેલા છે એમાં જે કંઈ દારૂની ભઠ્ઠીઓ છે, જે કંઈ માંસાહારોની વાતો છે, જે કંઈ ડુંગર ખોદવાની વાતો છે એની એક વિનંતી માત્ર અમે આ આવેદનમાંથી આપી છે. મુખ્ય હેતુ અમારા સમાજનો એ છે કે જેટલા પણ અમારા તીર્થસ્થાનો છે એ તમામ તીર્થસ્થાનોનું રક્ષણ આપણે બધાએ કરવાનું છે અને એમાં આપણા સૌની જવાબદારી બને છે અને સરકાર આમાં ત્વરિત પગલાં લે એવી એક વિનંતી સમસ્ત સંઘ દ્વારા. આપણે સૌએ જોયું છે કે દિલ્હીથી લઈને મુંબઈ સુધીમાં વિરાટ રેલીઓ એક એક વિનંતી માટે જૈનો ભેગા થઈને નીકળ્યા છે, એ જ રીતે આજે અમે વલસાડમાં પણ આ રીતે સમસ્ત જૈન સંઘે કલેક્ટર શ્રી સિપ્રા મેડમને એક આવેદનપત્ર રૂપે સરકારને વિનંતી કરી છે અને હંમેશા સરકાર સાથે રહી છે, સાથે રહેશે અને આ જ રીતે આપણે સૌ ભેગા થઈને જે કંઈ પણ પવિત્ર તીર્થસ્થાનો છે એની પવિત્રતા જાળવવામાં સૌ એક થઈએ એવી ભાવના ભાવું છું.